वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओ અનુક્રમે બે ત્રણ તથા ચાર વડે ગુણાકાર કરી
અને સરવાળો કરતા જો સરવાળો જૂનો ઘેર આવે તો તે સંખ્યા છે. તે સંખ્યા શોધવાની છે પણ કોઈ સંખ્યા ખબર નથી. એના માટે તમને પહેલા જ આપેલું છે કે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા. પહેલા તો તમારી પાસે ત્રણ ક્રમિક સંખ્યા હોવી જોઈએ. જો તમને ત્રણ ક્રમિક સંખ્યાઓ મળે તો તમે એને અનુક્રમે બે ત્રણ અને ચાર વડે ગુણી શકો અને પછી જે ગુણાકાર કરીને જે જવાબ આવે એનો તમારે સરવાળો બતાવવાનો છે. ચુમ્મોતેર તો સૌથી પહેલા તમારે સંખ્યા લેવી પડશે. ધારો કે એક પૂર્ણાંક સંખ્યા એક્સ છે માટે બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર પૂર્ણાંક સંખ્યા એ પણ તમારે કેવી લેવાની છે ક્રમિક એટલે ક્રમમાં આવતી. જો પહેલી એક્સ હોય તો બીજી કઈ આવશે એક્સ પ્લસ એ અને ત્રીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર એક્સ પ્લસ એ પ્લસ એ એટલે કે એક્સ પ્લસ બે. ત્રણ સંખ્યા બની ગઈ એક્સ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બે. હવે તમારે આ ત્રણે ત્રણ સંખ્યાને અનુક્રમે બે ત્રણ અને ચાર વડે ગુણવાનું છે. તો લખવાનું ત્રણ ક્રમિક સંખ્યાને અનુક્રમે અનુક્રમે એટલે ક્રમમાં પહેલી સંખ્યાને બે વડે બીજી સંખ્યાને ત્રણ વડે અને ત્રીજી સંખ્યાને ચાર વડે ગુણતા તેમનો સરવાળો ચુમ્મોતેર થાય. માટે પહેલી સંખ્યા કઈ છે એક્સ એને બે વડે ગુણવાની એટલે શું આવશે ટુ એક્સ પ્લસ બીજી સંખ્યા કઈ છે એક્સ પ્લસ એ એને કેટલા વડે ગુણવાનું છે ત્રણ વડે એટલે ત્રણ કાઉન્સમાં એક્સ પ્લસ એ વત્તા ત્રીજી સંખ્યા કઈ છે એક્સ પ્લસ બે જેને તમારે ચાર વડે ગુણવાનું છે તો ચાર કાઉન્સમાં એક્સ પ્લસ બે અને જો ગુણાકાર કરીને પછી સરવાળો કરો તો તમને જવાબ મળશે ચુમ્મોતેર. બે એક્સ પ્લસ કાઉન્સ ખોલીને સાત રૂપ આપીએ તો ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ પ્લસ ત્રણ એક આ ત્રણ પ્લસ ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ પ્લસ ચાર નું આઠ બરાબર ચુમ્મોતેર. સમીકરણ આપણે સરસ સ્વરૂપમાં ફેરવશું બે એક્સ કરતા ત્રણ એક્સ પાંચ એક્સ પાંચ એક્સ કરતા ચાર એક્સ નવ એક્સ વત્તા ત્રણ વત્તા આઠ રૂપિયા બરાબર ચુમ્મોતેર. આ સમીકરણ સ્વરૂપમાં ફેરવાઈ ગયું. હવે આ દસ અગિયાર છે ને બરાબરની બીજી બાજુ લઈ જવાના એટલે નવ એક્સ બરાબર ચુમ્મોતેર માઇનસ અગિયાર. માટે નવ એક્સ બરાબર ચુમ્મોતેર માંથી અગિયાર છે તો કેટલા આવશે ત્રેસઠ. હવે એક્સ ની કિંમત શોધવાની છે તો અમે ભાગાકારમાં લઈ જવાના. માટે એક્સ બરાબર ત્રેસઠ ના છેદમાં નવ બરાબર સાત એટલે કે એક્સ બરાબર કેટલા મહિલા સાત. સાત નવમ ત્રેસઠ થશે એટલે પહેલી સંખ્યા કઈ હશે સાત. બીજી સંખ્યા એક્સ પ્લસ એક એટલે સાત પ્લસ એક આઠ. ત્રીજી ક્રમિક સંખ્યા એક્સ પ્લસ બે એટલે સાત પ્લસ બે બરાબર નવ. ત્રણ ક્રમિક સંખ્યા થઈ ગઈ સાત આઠ અને નવ. પણ હવે આ ત્રણે ત્રણનો સરવાળો તો ચુમ્મોતેર નહીં થાય પણ તમારે આ ત્રણ સંખ્યાનો સરવાળો નથી કરવાનો. એ ત્રણ સંખ્યાને અનુક્રમે બે ત્રણ અને ચાર વડે જે ગુણાકાર કરો અને એનો સરવાળો કરો તો ચુમ્મોતેર આવવો જોઈએ. એટલે નીચે જવાબ લખવાનો. માટે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા સાત આઠ અને નવ હોય. પ્રશ્ન નવ. રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ સાત છે. બે વ્યક્તિ છે રાહુલ અને હારુન એમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે અને એ પણ કઈ ઉંમર હાલની એટલે કે હમણાંની. ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો છપ્પન વર્ષ થાય છે તો તેમની હાલની ઉંમર શોધો. પણ હાલની ઉંમરનો તો ગુણોત્તર આપેલો છે. કીધું પણ નથી કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતા આટલો વધારે છે આટલી ઉંમર ઓછી છે એવું કઈ આપ્યું નથી. તમને આપેલો છે હાલની ઉંમરનો ગુણોત્તર. ગુણોત્તર પરથી તમને બંનેની હાલની ઉંમર મળશે. લખવાનું રાહુલ અને
માટે જે ગુણોત્તર આપેલો છે એમાં પહેલા જે વ્યક્તિ હોય એ પહેલા વ્યક્તિની ઉંમર થશે, બીજો જે કિંમત હશે એ બીજા વ્યક્તિની ઉંમર થશે. એટલે કે રાહુલ અને હારુની હાલની ઉંમરનો ગુણોત્તર 5x છે, તો રાહુલની ઉંમર થશે 5x અને હારુની થશે 7x. લખવા માટે રાહુલની હાલની ઉંમર બરાબર છોકરાઓની સંખ્યા કરતા
છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા વધારે છે. એનો મતલબ વધારે કોની સંખ્યા થઈ ગઈ? છોકરાઓની. કેટલી વધારે? તો 8 વધારે. કોના કરતા? છોકરીઓ કરતા. તો છોકરાઓની સંખ્યા છે કેટલી? 7x અને છોકરીઓની સંખ્યા કેટલી છે? 5x. આ છોકરાઓની જે સંખ્યા છે એ છોકરીઓની સંખ્યા કરતા વધારે છે. એટલે કે આ વધારે છે. કેટલી વધારે છે? 8. કોના કરતા? છોકરીઓ કરતા. તો જો છોકરીઓની સંખ્યામાં તમે 8 ઉમેરી દો તો બંનેની સંખ્યા સરખી થઈ જશે. કેમ કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે. તો આપણે છોકરીઓની સંખ્યા 8 ઉમેરી દઈએ તો બંનેની સંખ્યા થઈ જશે સરખી. એટલે આ પ્રમાણે બનશે સમીકરણ 7x = 5x + 8. માટે 7x 5x આવા જ માઇનસ થઈ જશે બરાબર 8. એટલે 2x = 8. માટે કુલ એટલે છોકરા અને છોકરી બંને થઈ છે 28 + 20 48. એટલે કે ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? 48 વિદ્યાર્થી હશે.